सर्वे ने नमस्कार। साहित्य मित्र चैनल में हूँ आनंद आप सर्वे नु स्वागत करूँ छू। आजे थोड़ीक वातो अने थोड़ीक अपडेट गुजरात यूनिवर्सिटी ना संलग्न छे, तो आ वीडियो शुरुआत थी अंत सुधी जोवा विनंती। ए पहला साहित्य मित्र चैनल ने तमे सब्सक्राइब ना करी होए तो प्लीज़ एने सब्सक्राइब करी देजो अने आ वीडियो ने लाइक करजो अने शेर करजो। तो गुजरात यूनिवर्सिटी नी अमुक बाबतो अमुक अपडेटो हूँ तमने आ वीडियो में जणावीश। तो एना अमुक टॉपिक छे, जे विद्यार्थीओ एक्सटर्नल परीक्षा आपे छे एमने क्यारे असाइनमेंट जमा करावू, पछी गुजरात यूनिवर्सिटी ने हमणा एक केंद्र सरकार तरफथी एक एवॉर्ड मळ्यो छे एनी पण वात अहीं छे। पछी ऑनलाइन परीक्षा आपवा माटे आवेदनपत्र कई रीते भरवू एनी पण आ वीडियोमां वात छे, अने 2020 પદવીદાન સમારંભ ગુજરાત યુનિવર્સિટીનો થવાનો છે એની પણ વાત અહીં છે। તો વિડીયોને તમે જુઓ। સૌ પ્રથમ ગુજરાત યુનિવર્સિટીમાં જે એક્સટર્નલ સ્ટુડન્ટ છે એમને તેમના અસાઇનમેન્ટ જમા કરાવવાની તારીખ ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર દ્વારા આપી છે, તો એમને ત્યાં યુનિવર્સિટી જઈને અસાઇનમેન્ટ સબમિટ નથી કરાવવાનું, પણ એમને ઓનલાઈન સબમિટ કરાવવાનું છે। તો બીએ બીકોમ સેમેસ્ટર 2 વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાની તારીખ 21/12/2020 થી તારીખ 30/12/2020 સુધી અપલોડ કરી દેવાના છે। એટલે હવે એના કંઈક 2 કે 3 દિવસ, આ 30 તારીખ આવવાના 2 કે 3 દિવસ બાકી છે, તો જેણે અસાઇનમેન્ટ અપલોડ ના કર્યું હોય જરૂરથી કરી દેજો। બીજું બીએ બીકોમ સેમેસ્ટર 4 વિદ્યાર્થીઓએ તારીખ 7/1/2021 થી તારીખ 17/1/2021 સુધી અસાઇનમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના છે। 3 એમએ એમકોમ સેમેસ્ટર 2 વિદ્યાર્થીઓએ તારીખ 7/1/2021 થી તારીખ 17/1/2021 સુધી પોતાના અસાઇનમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના છે। આ વાત છે એક્સટર્નલ સ્ટુડન્ટની। હવે બીજી આગળની વાત, જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપવાની છે એમના માટેની અગત્યની સૂચનાઓ ગુજરાત યુનિવર્સિટીએ અમુક સૂચનાઓ બહાર પાડી છે કે બીએસસી SEM 5, એમએડ SEM 3, બીકોમ SEM 3, બીએ SEM 3, બીબીએ SEM 3, બીસીએ SEM 3 ની લેવાનાર આગામી પરીક્ષા, એટલે આજે જેટલાના મેં નામ લીધા ફરી લઈ લઉં છું, બીએસસી SEM 5, એમએડ SEM 3, બીકોમ SEM 3, બીએ SEM 3, બીબીએ SEM 3, બીસીએ SEM 3 એમની પરીક્ષા આગામી સમયમાં લેવાવાની છે, પણ એ પરીક્ષા ઓફલાઈન લેવાવાની હતી, પણ યુનિવર્સિટીએ એ પરીક્ષા હવે ઓનલાઈન લેવાની છે। તો ઓનલાઈન પરીક્ષા લેવાવાની છે એ કઈ રીતે તમારે એમાં એપ્લિકેશન કરવી એ બધી વાત આ વિડીયોમાં છે, તમે ધ્યાનથી સાંભળજો। એટલે તમારે એપ્લિકેશન ગુજરાત યુનિવર્સિટી વેબસાઇટ ઉપર કરવાનું છે અને એમાં ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન સિલેક્ટ કરવાનું છે, એક વિકલ્પ આપેલું હશે ઓનલાઈન એક્ઝામ એવું, એના ઉપર સિલેક્ટ કરવાનું છે, અને આ પરીક્ષા MCQ ટાઈપની હશે એટલે વિકલ્પોવાળી, જેમ આપણે પેલી ક્લાર્ક, તલાટી, GPSC, TET, નેટની જે પરીક્ષા આપીએ છીએ એમાં કેવા 4 ઓપ્શન આપેલા હોય છે, 5, એમાં એક જ પસંદ કરવાનો હોય, એવું જ આમાં પણ એવું જ છે, એક વિકલ્પ તમારે ઓનલાઈન પસંદ કરવાનો રહેશે। અને આમાં તમે જ્યારે જે એપ્લિકેશન કરો ત્યારે તમને
યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અથવા તો કોલેજે એક એનરોલમેન્ટ નંબર આપેલો હશે, એ તમે આ એપ્લિકેશન કરો ત્યારે અંદર નાખવાનો હોય છે, અને તમારો કાયમી મોબાઈલ નંબર અને કાયમી ઈમેલ એડ્રેસ પણ નાખવાનું છે. અને આ સાચું અને કાયમી ઈમેલ એડ્રેસ હોવું જોઈએ અને મોબાઈલ નંબર પણ કાયમી હોવો જોઈએ, કેમ કે આગળની પ્રોસેસમાં જે મેસેજ અથવા કોઈ ઈમેલ આવશે કોલેજ યુનિવર્સિટી તરફથી તો આમાં જ આવશે, એટલે એ સાચું જ નાખજો. અને જ્યારે તમે મોબાઈલ નંબર અંદર નાખશો એટલે તરત એક યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી તરફથી એક ઓટીપી આવશે, અને જ્યારે તમે ઓટીપી જે આવે એ સાચો ઓટીપી અંદર ઓનલાઈન નાખશો એટલે પરીક્ષાની વિકલ્પની પસંદગી, એટલે ઓનલાઈન પરીક્ષા વિકલ્પ આવશે, એ ઓટીપી નાખ્યા બાદ આવશે, એના પછી તમે સિલેક્ટ કરી શકશો. પછી એમાં તમને પોતાનું નામ અને કોલેજનું નામ અંદર બતાવશે, એ તમે ધ્યાનથી જોઈ લેવા વિનંતી, કેમ કે પાછળથી એકવાર તમે પસંદગી કરી દેશો પાછળથી ચેન્જ નહીં થાય, એ ખાસ ધ્યાન રાખજો, એટલે એ જોઈ લેજો. અને એના પછી એ સિલેક્ટ કરશો, પછી તમે ઓનલાઈન પરીક્ષા આપી શકશો. અને જે એક્સટર્નલ પરીક્ષા આપે છે એમને ઉપર કોર્નરમાં બતાવી દેશે કે એક્સટર્નલ સ્ટુડન્ટ, એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. અને આ જે પરીક્ષા આગામી આજે એમના નામ મેં લીધા બીએસસી સેમ 5 થી બીએસસી સેમ બીસીએ સેમ 3 સુધીના એમને ઓનલાઈન પરીક્ષા આપવાની છે, એટલે એમને ઘરે કોમ્પ્યુટર હોય એ જોઈ લેવાનું અથવા લેપટોપ હોય જોઈ લેવાનું કે એની ઓછામાં ઓછી વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ અને વેબ કેમેરો ખાસ હોવો જોઈએ, કેમ કે પરીક્ષા એ રીતે જ આપવાની હોય છે, ત્યાંથી તમારે ઓન થવાનું હોય છે, તમારો ફેસ દેખાવો જોઈએ અને બધી તમારી વર્તણૂક ત્યાં દેખાવી જોઈએ, અથવા આ આ ના હોય, મોટાભાગના જોડે બધા જોડે આ અવેલેબલ નથી હોતું, મોબાઈલથી જે બધા પરીક્ષા આપતા હોય છે તો એન્ડ્રોઈડ સિસ્ટમવાળો મોબાઈલ હોવો જોઈએ, અને એમાં એમનો ફ્રન્ટ કેમેરો જે હોય એ ચાલુ કન્ડિશનમાં હોવો જોઈએ, મોબાઈલથી પણ આપી શકાશે, એટલે મોબાઈલ અથવા લેપટોપ અથવા કોમ્પ્યુટર અથવા ટેબ્લેટ આટલું વસ્તુ હોવું જોઈએ, અને એમના કેમેરા સિસ્ટમ બધું ચાલુ હાલતમાં હોવું જોઈએ. આ વાત હતી ઓનલાઈન પરીક્ષા અંગેની. હવે બીજી એક વાત કે ગુજરાત યુનિવર્સિટીનો 2020નો પદવી સમારંભ યોજાવા જઈ રહ્યો છે, તો એમાં જેને પદવી લેવાની હોય એટલે કે ડિગ્રી લેવાની હોય, દરેકને લેવાની જ હોય, બીએ, બીએસસી, બીકોમ, એમએ, એમકોમ, પીએચડી, એમફિલ, બીસીએ, એમસીએ, બધાને પદવી લેવાની હોય, તો 2020ના જેને ફોર્મ ના ભર્યા હોય પદવી લેવાના, તો પહેલાં તો ઘરે જ આવી જતું હતું, ફોર્મ બોર્મ ભરવાના ન હતા, પણ 5-1 વર્ષથી કે 4 વર્ષથી એવું ચાલુ થયું છે કે પહેલાં ફોર્મ ભરવાનું હોય, તો તમે 2020નું હમણાં જેને પદવી લેવાની હોય એ ઓનલાઈન ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ અને તમે અરજી કરી દેજો. તો એમાં તમારે તમારું પોતાનું નામ અને છેલ્લી જે તમારી દાખલા તરીકે બીએ કર્યું હોય તો બીએની છેલ્લા વર્ષની અથવા છેલ્લા સેમની માર્કશીટ અંદર અપલોડ કરવાની રહેશે, અને 260 રૂપિયા એની ફી છે એ ભરી દેવાની હોય છે. અને પીએચડી દાખલા તરીકે કોઈ પીએચડી કરતું હોય તો એમને માર્કશીટ ના આવે, એમ માર્કશીટ આવે જ નહીં એમને, તો એમને જે નોટિફિકેશન આપ્યું હોય મળ્યું હોય એ નોટિફિકેશન અપલોડ કરવાનું રહેશે. અને પછી પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડ નંબર નાખવાનો હોય છે, અને આ રીતે તમારે આવેદન કરવાનું હોય છે. તો આ બધી વાતો ખાસ ધ્યાન રાખજો. અને બીજી એક વાત હતી કે ગુજરાત આપણે ગુજરાત યુનિવર્સિટીવાળાએ બધાએ એક ગૌરવ લેવાની બાબત છે કે આપણને હમણાં કેન્દ્ર તરફથી યુનિવર્સિટી એવોર્ડ ફોર સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન 4th time ઇન અ રો, એટલે કે ઉદ્યોગ સાહસિકતા માટે ગુજરાત યુનિવર્સિટીને એક એવોર્ડ મળ્યો છે કેન્દ્રના માનવ સંસાધન ખાતા તરફથી, એટલે કે શિક્ષણ ખાતા તરફથી.
અને આ એવોર્ડ મળ્યો છે શ્રી પ્રકાશ જાવડેકર દ્વારા, ઓનરેબલ યુનિયન મિનિસ્ટર દ્વારા. એટલે આપણે ગુજરાત યુનિવર્સિટીવાળાએ ગૌરવ લેવાની બાબત છે. બસ આ વિડીયોમાં આટલી બાબતો હતી જે અપડેટ હતી એ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજા કોઈ તમને કોઈ બીજું સમસ્યા હોય તો, અથવા કંઈ સમજાવ્યું ના હોય તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. તો બધાનો આભાર.